જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના આંગણે યોજાતો મેળો હાલારભરમાં ખૂબ પ્રખ્યાત છે. આ મેળાના આગમનને લઈને યુવાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તંત્ર દ્વારા પણ મેળાની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ મોજશોખની રાઇડ્સ લગાવવા સહિતની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ વખતે કેટલી રાઇડ્સ અને તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી કેવા નિયમો અમલી કરવામાં આવ્યા છે તે મામલે આવો જાણીએ વિસ્તારથી. મારું નામ જિજ્ઞેશ નંદા છે અને જે રાઇડ સંચાલકોમાંનો એક પણ હું પણ છું. અમારે અત્યારે અહીંયા નાવડી છે, સોલંબો છે, બ્રેક ડાન્સ છે, ટોરા ટોરા છે અને રેન્જર કે જે ગયા વર્ષે પણ હતી અને લોકોમાં જેનું આકર્ષણ હોય છે એવી રેન્જર પણ રાઇડ આપણે આ વખતે લગાડી છે. રાઇડો લગાડ્યા બાદ પહેલાં જે મહાનગરપાલિકાની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન અને રાજ્ય સરકારના જે નીતિ નિયમો છે, જે નવી એસઓપી છે, એને સંપૂર્ણપણે રાજ્ય સરકારની જે કંઈ પણ નવા ગાઈડલાઇન છે એને આ મેળો આખરીઓ આપશે, એને પરિપૂર્ણ કર્યા પછી જ અમે મેળો ચાલુ કરીશું. અને જે કંઈ પણ રાજ્ય સરકારની સૂચના હશે એ મહાનગરપાલિકા અને રાઇડ સંચાલકો પરિપૂર્ણ કરી અને આ મેળો લોકો માટે થઈને વધુમાં વધુ સુવિધા, સુરક્ષા અને મન માણીને માણી શકે એવો મેળો આ વખતે અમારી કરવાની નેમ છે. અને જે કંઈ પણ ફાયરને એક્સક્લુઝન, ઇમરજન્સી રસ્તાઓ, એક્ઝિટ ગેટ એ નોકો, એન્ટ્રી ગેટ એ નોકો અને મહાનગરપાલિકાએ જે કંઈ પણ સુવિધા આ લોકો માટે, આજે પબ્લિક માટે કરી છે, ખૂબ જ સરાહનીય છે. અને અમે લોકો પણ તેમને જે કંઈ પણ નોર્મ્સ હશે એમના એ બધા પરિપૂર્ણ કરી અને કલેક્ટરશ્રી દ્વારા 20 તારીખ પહેલાં અમને પરફોર્મન્સ લાઇસન્સ મળી જાય કે જે નોર્મ્સ ઉપર અમે પૂરા કરીએ, ત્યારબાદ અમને મળ્યા પછી 20 તારીખે મેળાનું વિધિવત રીતે ઉદઘાટન થાય એવી અમે સરકાર પાસે અને મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ. જામનગરમાં નાવડી ઉપરાંત ટોરા ટોરા, રેન્જર સહિતની અલગ અલગ પ્રકારની નાની મોટી 14 જેટલી રાઇડ્સ મેળામાં યુવાનો અને બાળકોને મોજ કરાવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ નવા નિયમોને પગલે જામનગરના આ મેળામાં પ્રથમ વખત સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે સરકારની એસઓપી અનુસાર તંત્રની દેખરેખ હેઠળ મેળાના સંચાલકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હા, ગયા વર્ષ કરતા આ વખતેમાં ફરક એટલો છે કે ગયા વર્ષે બધા જ ટેન્ટ જે છે કાપડના રહેતા હતા, મંડપ ચંદરવા બધા રહેતા હતા, એની જગ્યાએ આ વખતે ફરજિયાત બધામાં પતરા અને પતરાના જ મંડપ, પતરાના જ ડોમ અને બધું જ પતરામાં રહેશે. ક્યાંય પણ કાપડનો ઉપયોગ ક્યાંય પણ તમને મેળામાં જોવા નહીં મળે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. રાઇડ્સોની વાત કરીએ તો ફાયર માટે થઈને રેતી, પાણીની ડોલ, પાણીના બેરલ, પછી જે ફાયરના એક્સ્ટ્રુમેન્ટ હોય છે, નાના બાટલા હોય છે, મોટા બાટલા હોય છે, જે રાઇડ્સ માટે જરૂરી છે એ પણ અમે લોકોએ લઈ લીધા છે. ફાયર માટેની જે કંઈ પણ એનઓસી માટેની પ્રક્રિયા છે અમે અંદર ઇન્વર્ટ થઈ ગયા છે. વધીને ગઈકાલ, આવતીકાલ અથવા પરમ દિવસ સુધીમાં અમે એ પણ પ્રક્રિયા પૂરી કરી અને કલેક્ટરશ્રીને જે પરફોર્મન્સ લાઇસન્સ માટે આપવાની હોય અમે પહોંચતી કરીને 20 તારીખ સુધીમાં અમને લાઇસન્સ મળી જશે. જીઈબી માટે પણ જે કંઈ પ્રક્રિયા હોય છે એ પણ અમે બધી પૂરી કરી દીધી છે અને અમને આવતીકાલ સુધીમાં લગભગ કદાચ અમને મીટરો પણ મળી જશે. મહત્વનું છે કે અગ્નિકાંડમાં જેવી દુર્ઘટના બાદ તંત્ર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ અનુસાર જામનગરના આ મેળામાં ક્યાંય પણ કપડાના મંડપ જોવા મળશે નહીં, તેના સ્થાને પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ નીતિ નિયમ બદલાયા છે.